नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू कुलदीप बोरीसागर। आज आप धोरण 9 विषय संस्कृत अने नो त्रीजो पाठ परम निधानम कह साचो खजानो शूँ छे, तो आ पाठ आप ज्यांथी अधूरो हतो त्यांथी जोवाना छीए। तो गया लेक्चर में पाछळना लेक्चर में आप अहम स्वात्मानम घट पंडितम मनीए त्या सुधी जोई गयेला, तो त्यांथी आपणे आगळ जोवाना छीए। तो चालो जोईए। भोज भोज राजा कहे छे, युवकस्य गर्वपूर्णां उक्तिं श्रुत्वा स्वात्मानं ततोप्यधिकं मत्वा अहंकारेण सह। तो विद्यार्थी मित्रों, अहीं संधि पड़शे ततोप्यधिकं, तेनी संधि पड़शे ततः प्लस अपि प्लस अधिकम, बराबर ततः प्लस अपि प्लस अधिकम संधि पड़शे। तो आ जे काउंस में छे ने ते राजा मन में ज विचारे छे, बराबर। एटले युवकस्य एटले युवकनी गर्वपूर्णाम एटले गर्वपूर्ण, उक्तिम एटले जे कहेलू हतुं जे युवके के हूँ घट पंडित मानु छे एवं उक्ति एटले एनु कहेलू, श्रुत्वा एटले सांभळीने, स्वात्मानम एटले पोताने, ततोप्यधिकम ततः एटले तेनाथी पण, अपि एटले पण, अधिकम एटले वधारे, એટલે તેનાથી પણ વધારે, મત્વા એટલે માનીને, અહંકારેણ સહ એટલે અહંકારની સહ એટલે સાથે, અહંકારની સાથે કહે છે, શું કહે છે, યદી ત્વમ ઘટઃ અસી, યદી એટલે જો, ત્વમ એટલે તું, ઘટઃ એટલે ઘડો, અસી એટલે છે, જો તું ઘડો છે તરહી, તો અહમ એટલે હું, મુદગરત્વેન વર્તે, મુદગરત્વેન એટલે હથોડા, તો હથોડાની જેમ વર્તે એટલે વર્તીશ અથવા રહીશ, તો હું હથોડાની જેમ રહીશ, જો તું ઘડો છે તો હું હથોડા તરીકે વર્તીશ, મુદગરહ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ, મુદગરહ એટલે હથોડો, સ્વકીયેન એટલે પોતાના, પ્રહારેણ એટલે પ્રહારથી, ઘટમ એટલે ઘડાને, વિનાશયતિ એટલે વિનાશ કરે છે, ઘડાને આપણે હથોડી મારી એટલે ઘડો છે એ ફૂટી જવાનો છે, બરાબર, એટલે હથોડો પોતાના પ્રહારથી ઘડાને વિનાશ કરી નાખે છે, અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી, અહમ એટલે હું, અપી એટલે પણ, અહમ અપી સંધિ પડે છે અહમ પ્લસ અપી, અહમ એટલે હું, અપી એટલે પણ, તો હું પણ ઘટરૂપમ એટલે ઘટ રૂપે જે તું છે, તારું ઘટ જેવું રૂપ છે, તું માનસ કે તું ઘડા જેવો છો, તો એ તારું ઘટ જેવું રૂપ છે એ ભવંતમ એટલે તને વિનાશયામી એટલે વિનાશ કરી નાખીશ, બરાબર, એટલે હું તારા ઘડા જેવા રૂપને વિનાશ કરી નાખીશ। તો રાજા ભોજનો આખો સંવાદ જોઈ લે। યુવકની ગર્વપૂર્ણ ઉક્તિ સાંભળીને, ગર્વપૂર્ણ કહેલું છે તેને સાંભળીને, પોતાને તેનાથી પણ વધારે માનીને અહંકારની સાથે કહે છે કે જો તું ઘડો છે તો હું મુદગર રૂપે એટલે હથોડા રૂપે વર્તીશ, હથોડો છે તે પોતાના પ્રહારથી ઘડાને વિનાશ કરે છે, હું પણ તું જે ઘડા રૂપે છે તેને હું વિનાશ કરીશ। તો યુવક કહે છે કે યદી ભવાન મુદગરત્વેન વર્તીશે તરહી અહમ અગ્નિ ભવામી, યદી એટલે જો, ભવાન એટલે તમે, મુદગરત્વેન એટલે હથોડા રૂપે, વર્તિષ્યતે એટલે વર્તશો, બરાબર, હથોડા જેવા થશો અથવા હથોડા રૂપે વર્તશો અથવા હથોડો થશો, તરહી અહમ, તરહી એટલે તો, અહમ એટલે હું, અગ્નિહી એટલે અગ્નિ, હવામી એટલે થાયશ અથવા થઉં છું, બરાબર, રિયલમાં અર્થ થઉં છું એમ થાય, પણ અહીંયા થઈશ એ રીતે વાપરો, કારણ કે વાક્યને આપણે બોલવા માટે, કારણ કે થઈ નથી ગયા, થવાના છે, બરાબર। તો જો તમે હથોડો બનશો, હથોડા રૂપે વરતશો, તો હું અગ્નિ થઈશ, દહન કર્મા એટલે અગ્નિનું કામ શું છે, દહન કરવાનું એટલે દહન જેનું કર્મ છે એવી અગ્નિ, અગ્નિ ભૂતવા એટલે થઈને, મુદગરમ એટલે હથોડાને ભસ્મ કરીશ્યામી, ભસ્મ એટલે ભસ્મ રાખ, કરીશ્યામી એટલે કરી નાખીશ, તો જેનું કર્મ દહન છે એવો અગ્નિ થઈને હથોડાને હું
ભસ્મ કરી નાખીશ। આખા સંવાદનું જોઈ લે, જો તમે હથોડા રૂપે વરસો તો હું અગ્નિ થઈશ। જેનું કર્મ દહન કરવાનું છે એવો અગ્નિ થઈને હથોડાને ભસ્મ કરી નાખીશ। ભોજ ત્વમ યદિ વહનિત્વેન વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ। ભોજ રાજા કહે, ત્વમ એટલે તું, યદિ એટલે જો, વહનિત્વેન એટલે અગ્નિ રૂપે, વર્તિષ્યસે એટલે વર્તિષ, તર્હિ એટલે તો, અહમ એટલે હું, વૃષ્ટિહિ એટલે વરસાદ, ભવિષ્યામિ એટલે થઈશ, કે જો તું અગ્નિ રૂપે વર્તિષ તો હું વરસાદ થઈશ। વૃષ્ટેહ પૂરતઃ વહનિહિ સ્થાતુમ ન શક્નોતિ। વૃષ્ટેહ એટલે વૃષ્ટિની એટલે વરસાદની, પૂરતઃ એટલે સામે, વહનિહિ એટલે અગ્નિ, સ્થાતુમ એટલે સ્થિર રહેવું એટલે સ્થિર રહી, ન શક્નોતિ એટલે ન શકે, એટલે વૃષ્ટિની સામે, વરસાદની સામે અગ્નિ છે એ સ્થિર રહી શકે નહીં, એટલે અગ્નિ છે એ ઊભો રહી શકશે નહીં। તથા એટલે તેમજ, ત્વમ અપી મમ પૂરતઃ સ્થાતુમ ન શક્નો છે। ત્વમ એટલે તું, અપી એટલે પણ, ત્વમ અપી સંધિ પડશે બરાબર, એટલે તું પણ, મમ એટલે મારી, પૂરતઃ એટલે સામે, સ્થાતુમ એટલે ઊભો, ન શક્નો છે એટલે ઊભો રહી શકે, ન શક્નો છે એટલે ન રહી શકે। આખા સંવાદનું ગુજરાતી જોઈ લે, જો તું અગ્નિ રૂપે વર્તીશ તો હું વરસાદ થઈશ, વરસાદની સામે અગ્નિ છે એ ઊભો રહી શકતો નથી, તેમજ તું પણ મારી સામે ઊભો રહી શકીશ નહીં। યુવક કહે છે, વૃષ્ટિમ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપિ વાહયિતુમ અર્હતિ। વૃષ્ટિમ એટલે વરસાદને તું એટલે તો, વાયુ એટલે વાયુ બરાબર, સ્વબલેન એટલે પોતાના બળથી, યત્ર એટલે અહીં, કુત્ર એટલે ક્યાંય એટલે અહીં ક્યાંય, અપી એટલે પણ, વાહયિતુમ એટલે વાહી જવું, લઈ જવું, અર્હતિ એટલે શકે છે, તો વરસાદને તો વાયુ પોતાના બળથી જ્યાં ત્યાં લઈ જઈ શકે છે। વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ। તો વૃષ્ટિ રૂપમ એટલે વૃષ્ટિ રૂપે જે ભવંતમ એટલે તમને, અહમ એટલે હું, વાયુ એટલે વાયુ, ભૂત્વા એટલે થઈને, ઇતઃ એટલે અહીં, તતઃ એટલે અહીં ત્યાં, અહીંયા ત્યાં, વહિષ્યામિ એટલે લઈ જઈશ, તો વૃષ્ટિ રૂપે હું તમને વાયુ થઈને અહીંયા ત્યાં લઈ જઈશ। આખા સંવાદનું ગુજરાતી જોઈ લે, વરસાદ તો, વરસાદને તો વાયુ પોતાના બળથી જ્યાં ત્યાં લઈ જઈ શકે છે, તો વૃષ્ટિ રૂપે તમને હું વાયુ થઈને જ્યાં ત્યાં લઈ જઈશ। ભોજ કહે છે, યદિ ભવાન વાત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ। યદિ એટલે જો, ભવાન એટલે તમે, વાત્વેન એટલે વાયુ રૂપે, વર્તિષ્યતે એટલે વરતશો, તર્હિ એટલે તો, અહમ એટલે હું, વાયુભક્ષકઃ એટલે વાયુને ખાનારો, હવાને ખાનારો એવો, ભુજગઃ એટલે શાપ, ભવિષ્યામિ એટલે થઈશ, એટલે જો તમે વાયુ રૂપે વરતશો તો હું વાયુને ખાનારો, હવાને ખાનારો સાપ ખાઈશ। આ તમને લગભગ ખબર હશે કે સાપ છે એ હવા ખાઈને પણ જીવી શકે છે બરાબર। ભુજગઃ સાપ સન એટલે થઈને, સતતમ એટલે હંમેશા, વાયુરૂપમ એટલે વાયુરૂપે, ભવંતમ એટલે તમને, ભક્ષયિષ્યામિ એટલે ખાઈશ, તો સાપ થઈને સતત વાયુરૂપે તમને હું ખાઈશ। યુવક કહે છે, ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી। તો ભવાન એટલે તમે, યદિ એટલે જો, સર્પ એટલે શાપ, ભવિષ્યતિ એટલે થશો, તર્હિ એટલે તો, અહમ એટલે હું, સર્પ ભક્ષક એટલે શાપને ખાનારો, ગરુડ એટલે ગરુડ, ભવામી એટલે થઈશ અથવા થાવ છું। જો તમે શાપ થશો તો હું શાપને ખાનારો ગરુડ થઈશ। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીશું। આજે ચલાવેલા જે સંસ્કૃત શબ્દો છે, સંવાદો છે, એને તમારે ફેરબુકમાં લખવાના છે,
એક સાઈડ સંસ્કૃત શબ્દ સામે તેનો અર્થ, એની નીચેની લીટીમાં બીજો શબ્દ એની સામેનો અર્થ. બરાબર, આ રીતે તમારે હોમવર્કમાં આ રીતે કરવાનું છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખીશું. આભાર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.